નમસ્કાર દોસ્તો, જો તમે દીવ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો દીવ જતા પહેલા મારો આ વિડીયો જરૂર જોઈ લેજો, કારણ કે આ વિડીયોમાં હું તમને લઈ જઈશ દીવની ફરવાલાયક એ તમામ જગ્યાઓ જ્યાં તમે જઈ શકો છો. સાથે જ હું તમને હોટલ વિશે પણ ઘણી બધી માહિતી આપીશ. તો આ વિડીયોને પૂરો જુઓ અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરો. તો ચાલો શરૂ કરીએ દીવની આપણી આ સફર. દીવ ફરવાની શરૂઆત આપણે કરીશું પ્રખ્યાત નાગવા બીચથી. તો આ છે એ નાગવા બીચ, જેને જોવા માટે, જેમાં નહાવા માટે દૂર દૂરથી હજારો લોકો રોજ દીવમાં આવે છે. ગુજરાતમાં આમ તો અનેક બીચ છે, પરંતુ દીવનો નાગવા બીચ ગુજરાતનો નંબર વન બીચ કહેવાય છે, કારણ કે આ બીચ એકદમ છીછરો છે, તેમાં ડૂબવાની શક્યતા ઓછી છે. ઋતુ કોઈ પણ હોય, દિવસ કોઈ પણ હોય, દીવના નાગવા બીચ પર લોકો મોટી સંખ્યામાં જરૂર હોય છે. તમે પણ જુઓ અત્યારે કેટલા બધા લોકો અહીંયા હાજર છે. જો તમને દરિયો પસંદ છે, જો તમને દરિયામાં નહાવાનું પસંદ છે, તો દીવનો નાગવા બીચ તમારા માટે સૌથી ઉત્તમ જગ્યા છે. આમ તો નાગવા બીચની આસપાસ ઘણી બધી હોટલ છે, પરંતુ મોટાભાગની તમામ હોટલ ખૂબ મોંઘી છે. દીવ ખૂબ વિશાળ અને લાંબુ છે, જેથી જો તમારે શાંતિથી દીવ જોવું હોય તો તમારું પર્સનલ વ્હીકલ લઈને જશો તો તમને વધુ મજા આવશે, વધુ આનંદ આવશે. ભલે નાગવા બીચની આસપાસની હોટલ મોંઘી હોય, પરંતુ જમવાનું અહીંયા ખૂબ સસ્તું છે. માત્ર મોટાઓ જ નહીં, પરંતુ નાના બાળકોને પણ નાગવા બીચ અતિ પ્રિય છે. તમે જુઓ અહીંયા બાળકો કેવી મસ્તી કરી રહ્યા છે. નાગવા બીચના કાંઠે જ પ્રવાસીઓના સ્નાન માટેની સારી વ્યવસ્થા છે. નાગવા બીચમાં નહાયા બાદ તમે અહીંયા ફ્રેશ થઈ શકો છો. નાગવા બીચનો દરિયો થોડો મેલો, એટલે કે થોડો ડહોળો જરૂર છે, પરંતુ છે સારો. ચોમાસા દરમિયાન દીવનો નાગવા બીચ ફરવા માટે સૌથી બેસ્ટ છે. નાગવા બીચ ઉપરાંત દીવમાં ઘોઘલા બીચ, ચક્રતીર્થ બીચ અને જલંધર બીચ પણ આવેલા છે. આ ત્રણેય બીચ ખૂબ શાંત, સુંદર અને સારા છે. દીવનો ગોમતી માતા બીચ પણ મુસાફરોનો ફેવરિટ બીચ છે. જો તમે સાતમ આઠમની રજાઓ કે પછી દિવાળીની રજાઓમાં દીવ ફરવા જશો તો તમને હોટલથી લઈ જમવાનું અને ફરવાનું ખૂબ મોંઘું પડશે, એટલે આ સિઝનમાં ન જતા. તહેવારની સિઝનમાં તમને હોટલોના રૂમ ડબલ અથવા ત્રણ ગણા ભાવે મળશે, જમવાનું પણ લગભગ ડબલ ભાવે મળશે. અલગ અલગ બીચ ઉપરાંત દીવની માર્કેટ પણ ખૂબ જ જાણીતી છે. તમે અહીંયા કપડાં ઉપરાંત અનેક ઘણી બધી વસ્તુઓનું શોપિંગ કરી શકો છો. દીવમાં એક ચાઇના માર્કેટ આવેલી છે, અહીંયા ખૂબ જ સરસ વસ્તુઓ મળે છે અને ભાવ પણ લગભગ ખૂબ ઓછા હોય છે, તો આ જગ્યાએ પણ ખાસ જજો. દીવ જતા દરેક પ્રવાસી નાગવા બીચ ઉપરાંત અન્ય એક જગ્યાએ ખાસ જાય છે, અને તે છે દીવનો અતિ પ્રાચીન કિલ્લો. તો હવે આપણે કિલ્લો જોઈશું. તો આ છે દીવનો એ કિલ્લો જેને પોર્ટુગીઝોએ બનાવડાવ્યો હતો. એક સમયે અહીંયા જેલ હતી, જેમાં ખૂંખાર કેદીઓને રાખવામાં આવતા હતા. જો તમે આ કિલ્લો ફરવા જાઓ તો 2-3 કલાક લઈને જજો, કારણ કે આ કિલ્લો ખૂબ મોટો છે, વિશાળ છે, અહીંયા ફરવામાં લાંબો સમય જશે. જ્યારે તમે આ કિલ્લાની ઉપરથી જોશો તો તમને નીચેથી કંઈક આવું દ્રશ્ય જોવા મળશે, ખૂબ જ અદ્ભુત છે આ કિલ્લો. દીવમાં જોવાલાયક હવે પછીની જે જગ્યા છે તેનું નામ છે નાયડાની ગુફાઓ. તમે આ ગુફાઓને એક ફિલ્મમાં જોઈ હશે. લવની ભવાઈ ફિલ્મનો એક રોમેન્ટિક સીન નાયડાની આ ગુફાઓમાં શૂટ કરવામાં આવ્યો છે. આ જગ્યા પણ ખૂબ જ સારી છે. પ્રી વેડિંગ શૂટ, પ્રી એન્ગેજમેન્ટ શૂટ અને અન્ય ફોટોગ્રાફી માટે લોકો દૂર દૂરથી નાયડાની આ ગુફાઓમાં આવે છે. દીવની ફરવાલાયક જગ્યાઓમાં એક જગ્યા છે સેન્ટ પોલનું આ ચર્ચ. તમે જોઈ લો આ છે એ ચર્ચ.
માત્ર ક્રિશ્ચિયન જ નહીં પરંતુ હિન્દુ, મુસ્લિમ અને અહીંયા આવતા દરેક પ્રવાસી, દરેક ધર્મના પ્રવાસી આ ચર્ચની મુલાકાતે જાય છે. દરિયાના પાણીમાં ડૂબી જતી ગંગેશ્વર મહાદેવની આ શિવલિંગના દર્શને પણ તમે દીવ જાઓ ત્યારે ચોક્કસ જજો. દોસ્તો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને દીવને લગતા તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં તે તમે મને પૂછી શકો છો. અને ગુજરાતની આવી જ ફરવાલાયક જગ્યાઓના વિડીયો તમે ફ્રીમાં જોવા માગતા હો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નમસ્કાર.